છું રીના, જોઈએ સમાચાર વિગતવાર. સૌરાષ્ટ્રની ત્રણ મહત્વની બેઠકો પર પાટીદાર નામોની ચર્ચા ચાલી રહી છે. લોકસભા ચૂંટણી સમયે ભાજપ કોંગ્રેસની મૂંઝવણ હવે વધી રહી છે, કારણ કે રાજકોટ, પોરબંદર અને અમરેલી પર પાટીદાર સામે પાટીદાર ઉમેદવાર ઉતારવો જરૂરી બની ગયું છે. કોંગ્રેસ અને ભાજપ પાટીદારોને લડાવવા સોગઠા ગોઠવી રહ્યા છે. રાજકોટમાં ભાજપની જો વાત કરીએ તો કુંડારિયા, ભંડેરી અને પરેશ ગજેરાના નામ ચર્ચામાં છે. કુંડારિયા કડવા પાટીદાર તો ભંડેરી અને ગજેરા છે લેઉવા પાટીદાર. કોંગ્રેસમાંથી રાજકોટના શિવરાજ પટેલ અને લલિત કગથરાના નામો સંભળાઈ રહ્યા છે. શિવરાજ લેઉવા પાટીદાર છે તો કગથરા કડવા પાટીદાર છે. જોવું રહે છે કે કોંગ્રેસ લેઉવા કે કડવા પાટીદાર કોના પર પસંદગી ઉતારે છે. પોરબંદર બેઠક પર પણ પાટીદારો સામે જ જંગ થવાની સંભાવના છે. ભાજપમાંથી લલિત રાદડિયા અને જશુમતીબેન કોરાટના નામ સંભળાઈ રહ્યા છે. રાદડિયા અને કોરાટ પરિવારનું પોરબંદર વિસ્તારમાં વર્ચસ્વ રહ્યું છે. રાદડિયા અને કોરાટ પરિવારે વર્ષોથી રાજકારણમાં પોતાની એક જગ્યા બનાવી છે. જશુમતીબેન અને લલિતભાઈ બંને લેઉવા પાટીદાર સમાજના છે. સ્વર્ગસ્થ મંત્રી સૌજીભાઈના પત્ની અને પૂર્વ મંત્રી છે જશુમતીબેન, ત્યારે લલિતભાઈ વિઠ્ઠલ રાદડિયાના દીકરા અને મંત્રી જયેશભાઈના નાના ભાઈ છે. પોરબંદર લોકસભા બેઠક પરથી લલિત વસોયાએ પ્રચાર તેવામાં હવે નવો વળાંક આવે તો નવાય નહીં તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. આ તરફ ધોરાજી, જેતપુર અને ગોંડલ જેવી બેઠકો પોરબંદરમાં સમાવિષ્ટ છે. જિલ્લો રાજકોટ છે, પરંતુ લોકસભામાં આ બેઠકો પોરબંદરની અંદર સમાવિષ્ટ છે. જૂનાગઢની માણાવદર અને કેશોદ જેવી બેઠકોનો પણ પોરબંદરમાં સમાવેશ થાય છે. આ પાંચ બેઠકો પર લેઉવા પાટીદાર સમાજનું પ્રભુત્વ છે. પોરબંદર માટે આ પાંચ વિધાનસભા મત વિસ્તારમાં લેઉવા પાટીદારો જ હંમેશા જીત માટે નિર્ણાયક સાબિત થતા હોય છે. એવામાં વિઠ્ઠલ રાદડિયાની ભાજપમાંથી જીત પણ આ લેઉવા પાટીદાર વડા વિસ્તારની જ આભારી રહી છે. ત્યારે ભાજપ કોંગ્રેસ બંને માટે જરૂરી બની ગયું છે કે હવે પાટીદારને જ ટિકિટ આપવામાં આવે. તેવા સમયે કોંગ્રેસ અને ભાજપ બંનેના ઉમેદવાર લેઉવા પાટીદાર હોવાની શક્યતા પ્રબળ બની છે. તો વધુ વિગતે વાત કરવા માટે અમારા બ્યુરો ચીફ દેવશી બારડ સીધા જોડાઈ ગયા છે. દેવશી, ત્રણ એવી બેઠકો સૌરાષ્ટ્રની કે જેના પર ભાજપ કોંગ્રેસ આ બંને પાટીદાર નેતા ઉમેદવારને જ પસંદ કરવો પડશે, કઈ પ્રકારની હાલ મૂંઝવણો અને તેના ઉકેલ માટે કઈ તરફ વિચારણા કરવી પડે પક્ષોએ? સૌરાષ્ટ્રની રાજનીતિ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં અત્યારે ત્રણ કોમ્યુનિટી સૌથી વધારે મહત્વ ધરાવે છે અને રાજકીય વર્ચસ્વ અને બિઝનેસ અને બીજી કોઈ પણ રીતે વર્ચસ્વની વાત કરવામાં આવે તો આ ત્રણ કોમ્યુનિટી આધારિત રહી છે. એક તો પાટીદાર કોમ્યુનિટી છે, પાટીદારમાં લેવા અને કડવાની વાત આવી રહી છે, સાથે કોળી કોમ્યુનિટી છે અને ત્રીજી આહિર કોમ્યુનિટી છે. આ ત્રણ કોમ્યુનિટીની આસપાસ સૌરાષ્ટ્રનું રાજકારણ ઘૂમી રહ્યું છે. એની અંદર સૌથી પાવરફુલ કોમ્યુનિટી અને સૌથી વધારે વર્ચસ્વ ધરાવતી કોમ્યુનિટી અને વસ્તીની દ્રષ્ટિએ પણ મહત્વ ધરાવતી કોમ્યુનિટી પાટીદાર કોમ્યુનિટી છે, ત્યારબાદ કોળી કોમ્યુનિટી આવે છે અને ત્યારબાદ આહિર કોમ્યુનિટી આવે છે. તો આ જે સૌરાષ્ટ્રની સાત બેઠકો છે કે જેની ઉપર જ્યાં પણ રાજકારણ રમાવાનું છે, જે પણ લોકો ટિકિટ આપવાના છે, આ ત્રણમાંથી કોઈને જ આપવી પડશે એવા પ્રકારના સ્પષ્ટ સંકેતો પણ દેખાઈ રહ્યા છે. અને પાર્ટીમાંથી જે નામ આવી રહ્યા છે એ પણ આવી એ પ્રકારે જ એ જ કોમ્યુનિટીમાંથી આવી રહ્યા છે. તો વાત રહી હવે જે પાટીદાર સમાજની વાત કરવામાં આવે તો પાટીદાર સમાજ છે એ ત્રણ સીટ એવી છે સૌરાષ્ટ્રની અંદર કે જેની અંદર સીધી રીતે ફાઇટ થવાની સંભાવના દેખાઈ રહી છે. બાકીની બે સીટ ઉપર જે છે એની અંદર કોળી સમાજની વર્ચસ્વ ધરાવતી સીટ છે, એટલે એની ઉપર બે સીટ ઉપર કોળી જશે. અને એક સીટ એવી છે કે જ્યાં આહિરનું વર્ચસ્વ છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસમાં બે સીટો ઉપર આહિરને આપવાની વાત ચાલી રહી છે. કોઈ એક જગ્યાએ ભાજપ આપશે, કોઈ એક જગ્યાએ કોંગ્રેસ આપશે. તો આ સમીકરણો છે, સૌરાષ્ટ્રના સમીકરણો છે. સૌરાષ્ટ્રની અમરેલી સીટ જે છે, રાજકોટ સીટ છે અને સાથે છે તે પોરબંદર સીટ છે, એ પાટીદાર સમાજને ફાળે જવાની સંભાવના અત્યારે ઉજળી બની રહી છે અને બંને સાઈડથી પણ ત્યાં પાટીદાર જ સામ સામે દેખાઈ રહ્યા છે. એક ચોથી સીટ છે જે જામનગર સીટ કહેવાય, જામનગર સીટ છે, એ જામનગર ઉપર હાર્દિક પટેલની વાત ચાલી રહી છે. તો સામે ત્યાં આહિર કોમ્યુનિટીના પૂનમબેનની વાત ચાલી રહી છે. તો આ એક અલગ સાઈડ થઈ રહી છે. હવે વાત કરીએ છીએ કે કોમ્યુનિટી આ ત્રણ સીટનું ગણિત શું છે,
तो अमरेली अंदर स्पष्ट रीते त्या लेवा पाटीदार समाज नु वर्चस्व है। आ संजोगों में कोई पार्टी जीतू हो तो लेवा पाटीदार समाज ने आपवानो आनी वात आ रही है। अत्यारे जे प्रकारना नाम आ रहा है कांग्रेस नी अंदर जे प्रकारना नाम आ रही है जेनी जेनी ठुमर नु वात आ रही है, प्रताप दुधात नी वात आ रही है, जेवी काकड़िया पत्नी नी वात आ रही है। तो आ त्रणेय कम्युनिटी है, त्रणेय लोको छे लेवा पाटीदार माथे आवे छे। भाजपनी वात करवामां आवे तो भाजपना अंतर वर्तमान सांसद छे, साथे साथे त्या वीरजी साथे साथे त्या बीजा नाम आ रहा छे, ए पण कड़वा पाटी ए पण लेवा पाटीदार माथे आवे छे। एटले के त्या साम सामे लेवा पाटीदार टकरावाना छे अने एना सिवाय कोई विकल्प रहेतो नथी। हवे पोरबंदरनी वात करवामां आवे, पोरबंदरनी अंदर पण लेवा पाटीदार साम सामे आवी रह्या छे, कारण के त्या कड़वा थोड़ा छे परंतु लेवानुं वर्चस्व सौथी वधारे छे। पांच सीट एवी छे जे पोरबंदरनी सीट उपर के त्या लेवा पाटीदार वर्चस्व धरावे छे, जेनी अंदर जूनागढ़ जिल्लानी बे सीटो आवे छे, केशोद अने माणावदर आवे छे, साथे साथे राजकोट जिल्लानी त्रण सीटो आवे छे जे जेतपुर छे अने धोराजी छे अने साथे साथे गोंडल पण छे। तो त्यां पण पाटीदार समाजनुं वर्चस्व छे। तो आ संजोगमां ए सीट उपर पण लेवा पाटीदार ज साम सामे टकरावानी संभावना छे। ललित વસોયાનું નામ લગભગ ફાઇનલ થઈ ચૂક્યું છે પણ તેઓ બીજા એક જે છે લેવા છે એને ટિકિટ આપવા માટે મથામણ કરી રહ્યા છે। આ સંજોગમાં લલિત વસાયા તો ફાઇનલ છે પણ ક્યાં શું પણ થઈ શકે એવી સંભાવના છે। સાથે ભાજપમાંથી જે બે નામ આવી રહ્યા છે કે લલિત લલિત જે પેલાના પુત્ર છે જે અને એનું નામ આવી રહ્યું છે, સાથે સાથે જે બેનનું નામ આવી રહ્યું છે એ પણ લેવા પાટીદાર જ છે। તો આ સંજોગમાં ભાજપમાંથી બે નામ આવી રહ્યા છે, લલિત લલિતભાઈ અને બીજા એક નામ છે એ પણ લેવા પાટીદારમાંથી આવી છે। હવે રાજકોટની સીટની વાત કરવામાં આવે તો રાજકોટની અંદર પણ ખાસ કરીને જે નામો આવી રહ્યા છે એમાં લેવા કડવાને આવીને અટકી જાય છે, એટલે કે ત્યાં પણ પાટીદાર સમાજને ટિકિટ મળવાની છે। તો આ ત્રણ સીટ એવી છે કે જ્યાં સૌથી વધારે વર્ચસ્વ ધરાવવાનું છે, પાટીદાર સમાજ સામ સામે લડાઈ થવાની છે। હવે ભાજપ અને કોંગ્રેસ કેમાંથી ટિકિટ આપે છે, કોને ટિકિટ આપે છે અને કયા લેવા કડવામાંથી કોને મહત્વ આપે છે એની ઉપર સૌથી વધારે મદાર રહ્યો છે। જી तो आज राजकोट सौराष्ट्रनी त्रण बैठकों गणित के जेना पर भाजप होय के कांग्रेस बन्ने लेवा खास करीने पाटीदार चेहरा ने ज टिकट आपवी पड़शे, जो तेम नथी करता तो हारनी पूरी संभावना छे। कही शकाय के जीत माटे एवा ज सोखरा गोठववामां आवशे जेथी सीट ने पोताने नाम करी शकाय।